ભાજપના ભૂંડ સમજી જજો તે તેવી વિવાદાસ્પદ વાતોનો પાસના નેતા ગોપાલ ઇટાલિયાનો વિડિયો વાયરલ થયો છે વિડિયોમાં ધડાકા કરી ભાજપ સરકાર વિરુદ્ધ આગ ઓકનારા ગોપાલ ઇટાલિયાની વિદ્યાનગર પોલીસે સુરત ખાતેથી આમ સેખના ગુનામાં ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે વિદ્યાનગરના ભાજપ યુવા મોરચાના કાર્યકરે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરાઈ છે ભાજપ યુવા મોરચાના કાર્યકર કમલેશ ડાભીએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગોપાલ ઇટાલિયાના ફેસબુક પેજ ઉપર એકવીસમી નવેમ્બર બે હજાર રોજ રાત્રે દસ અને તેતાળીસ વાગ્યે અપલોડ કરાયેલા વિડીયોમાં ગોપાલ ઇટાલિયા પોતે પીવીસી પાઇપ અને પરચુરણ સામાનનો ઉપયોગ કરીને હવામાં ફાયરિંગ કરી રહ્યો છે વિડીયોમાં એક વ્યક્તિએ કે જેનો ચહેરો દેખાતો નથી તેની પાસેથી દેશી પ્રકારનું બીજું હથિયાર લઈને આ ભાજપના ભૂંડ ભગશે વગાડવાનો પિસ્તોલ છે એટલે કે ભાજપના ભૂંડ શામાં મળે તો ભડાકા કરવાના છે વહેલી તકે સમજી જજો ભારતમાં ભલે તમારી સરકાર હોય અહી નહીં વિશ્વના બીજા દેશમાં પણ તમારી સરકાર હોય તો પણ અમે ફાટી પડતા નથી આ વિડીયોને કારણે સમાજમાં ભયનું વાતાવરણ ફેલાયું હોવાનું કારણ દર્શાવતા ગોપાળની ધરપકડ કરાઈ હતી અને કોર્ટમાં હાજર કરતા કોર્ટ દ્વારા તેના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ગોપાલે પોતાના વિડીયોમાં પોતાને દેશી એન્જિનિયર ગણાવતા કહ્યું કે આ પીવીસી પાઇપ છે બીજું કંઈ નથી આના ધડાકા બે હજાર ઓગણીસમાં દિલ્હી સુધી સંભળાશે જે પાટીદાર અનામત આંદોલનની તાકાત છે આવા સત્તરસો અઠ્ઠાવન અમિત શાહ મોદી કે રૂપાલા આવે તો પણ થાય તે કરી લેજો તેવું કહેવામાં આવ્યું છે